રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રહેલી અદ્ભુત શક્તિઓના કારણે આજે તેઓ જિલ્લાની માટીમાંથી કાઠું કાઢી ખેતી કરી રહ્યા છે। ખાસ કરીને સરહદી વિસ્તારના ખેડૂતો વર્ષોથી અલગ અલગ ખેતી કરતા હતા, પરંતુ સમય જતાં બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર લાખણી તાલુકામાં દાડમના પાકનું વાવેતર કર્યું હતું। દાડમના છોડને વાતાવરણ અનુકૂળ રહેતા ખેડૂતો દાડમમાંથી સારી આવક મેળવી રહ્યા હતા। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દાડમના વાવેતર તરફ આગળ વધતા ગયા અને જોત જોતામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં દાડમના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું। બનાસકાંઠા જિલ્લાના સારા દાડમના કારણે તેની માંગ દેશ અને દુનિયામાં વધી ગઈ છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દાડમમાંથી સારી એવી આવક મેળવી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દાડમની મોટા પાયે ખેતી થાય છે, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી દાડમની ખેતી કરતા ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ વારંવાર કમોસમી માવઠું અને વાતાવરણ ખરાબ રહેતા દાડમમાં રોગ આવી ગયો છે। ફ્રૂટ રોગ એટલે કે દાડમમાં સડો લાગી જતાં 80% દાડમ ખરાબ થઈ ગયા છે। આ રોગમાં છોડ પર જ દાડમના ફળમાં કાળી ટપકી પડવા લાગે છે અને પછી ધીમે ધીમે આખું ફળ સડીને પડી જાય છે। ખરાબ ફળના ભાવ પણ પૂરતા ન મળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। પહેલાં જે દાડમ 100 રૂપિયે પ્રતિ કિલો હોલસેલ માર્કેટમાં વેચાતા હતા તે માત્ર હવે 30-40 રૂપિયા કિલો વેચાય છે, જેથી ખેડૂતોને પડતર ભાવ પણ મળતા નથી, જેના કારણે હાલમાં દાડમનું વાવેતર કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે। એક તરફ કુદરત દાડમનું વાવેતર કરતા ખેડૂતોને માર મારી રહ્યો છે, તો બીજી તરફ સતત ભાવમાં ઘટાડો થતાં હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। અત્યારે હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે દાડમનું વાવેતર કરતા ખેડૂતોને સહાય કરવામાં આવે। ભાવ સર કંઈ મળતા નથી, 15-20 રૂપિયા 25 રૂપિયા એવો ભાવ આવે છે, 70-80 રૂપિયા ભાવ આવે ને તો ખેડૂતને પાલવે, એના ખર્ચા પણ મળવાના નથી। હાલ તો 20-30 રૂપિયા ભાવ મળે, મઠ સારો માલ હોય તો, અને એ ખરાબ હોય તો કોઈ 2-3 રૂપિયા જાય, હાલ પોસાતે એવું નથી। આ વચ્ચે વરસાદનું માવતું તેમાં મોટો ટપકી પલક ને એવું બધું ઘણું બધું આવી ગયું, એટલે મોટું નુકસાન થઈ ગયું। હાલની તારીખ હાલ તો 70-80 સિવાય પાલવાનું મોટા ખર્ચા એની અંદર વધારે છે। હાલ તો 20-30 જાય ને, હાલ તો 30 રૂપિયા જાય ને, 80 રૂપિયા હોય તો પાલવે ને ના પાલે। આમ તો અહીંના દાડમ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અને બાંગ્લાદેશ સહિત વિદેશમાં પણ નિકાસ થતી હતી, પરંતુ આ વર્ષે ખરાબ દાડમના કારણે નિકાસ થઈ નથી। ફળમાં સડું લાગી જતાં ખેડૂતોને દાડમના પૂરતા ભાવ મળતા નથી। આ વખતે મબલક ઉત્પાદન થતાં થરાદ માર્કેટયાર્ડ પણ દાડમની આવકથી ઉભરાઈ રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર દાડમ જ દાડમ દેખાઈ રહ્યા છે, પરંતુ પૂરતા ઉત્પાદનની સામે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, જેથી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે। ત્યારે સરકાર બાગાયતી પાકને પ્રોત્સાહન આપવા માંગે છે, તેવામાં દાડમની પણ ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે। હું 8 વર્ષથી આ દાડમની ખેતી કરું છું, તેમાં 2-3 વર્ષથી ભયંકર ટપકી નામનો રોગ આવેલ છે, જે ખેડૂતો માટે હાનિકારક છે, અને જે મારે 15-16 લાખની દાડમ થતી હતી તે હવે ધીરે ધીરે આ સાલ બધી ખરી જવાના કારણે 5-6-5 લાખની થશે, અને તેમાં 5 લાખનો ખર્ચ છે, એટલે આ દાડમ બાગાયતમાં હવે ધીરે ધીરે ખેડૂતો માટે નુકસાન તરફ વળતું હોય એવું લાગે છે મને। મેં 14 એકરની અંદર દાડમાનું વાવેતર કરેલું છે, 5 વર્ષથી દાડમાનું ઉત્પાદન લઉં છું, અને છેલ્લા 2 વર્ષથી દાડમની અંદર બહુ રોગ, ભયંકર રોગ, પ્લગ, ટપકી, ખરી જવું, દાડમ સડી જવી, કમોસમી વરસાદને કારણે બહુ આવે છે, એટલે 70% જેવું નુકસાન પડેલ છે દાડમના પાકની અંદર। બનાસકાંઠા જિલ્લામાં બદલાયેલા વાતાવરણના કારણે દાડમના પાકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર યોગેશ પવારે જણાવ્યું હતું કે દાડમના પાકમાં સૌથી વધુ રોગ બદલાતા વાતાવરણના કારણે થતું હોય છે, ત્યારે આવા સમય ખેડૂતો એક ખાસ કરીને માવજત કરવી જોઈએ, જેનાથી રોગ અટકાવી શકાય। તો આ તરફ દાડમનો પાક લીધા બાદ જ ખેડૂતોએ રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો જોઈએ, જેથી પાકને નુકસાન થાય નહીં। ત્યારે ખેડૂતો મોટાભાગે જો આ રીતે દાડમની પાકની જાળવણી કરશે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં દાડમના પાકમાં થતું નુકસાન અટકાવી શકાય તેમ છે। બનાસકાંઠા જિલ્લાની અંદર જે વાતાવરણમાં પલટો થયા બાદ જ્યારે દાડમના જે ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમના ત્યાં થોડું રોગનું જે પ્રશ્ન વધારે પડતું જોવા મળ્યું છે, એની અંદર જે પ્લગ નામ તરીકે લોકો ઓળખે છે એ કોલેટોટ્રાયકમ નામની જે ફૂગ છે એના લીધે આ રોગ ફેલાતો હોય છે, અને આ રોગથી છેલ્લા 2-3 વર્ષથી ઘણા બધા ખેડૂતોના ત્યાં વધારે પડતું નુકસાન જોવા મળી રહ્યું છે। પરંતુ એની અંદર ખાસ કરીને જે ખેડૂત મિત્રો એમાં કાળજી રાખવાની જરૂર છે
બાકી આ જે રોગ છે એ જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય ચોમાસાની અંદર ત્યારે આ રોગ ઉત્પન્ન થાય છે, અને પછી હવાથી પણ આ રોગ જે છે એ બીજા છોડની અંદર ટ્રાન્સફર થાય છે. તો એટલે ખેડૂત મિત્રોએ ખાસ કરીને આપણી જે દાડમની અંદર જે ભલામણ છે કે હસ્તબહારની માવજત તેમને લેવી પડે છે, પરંતુ મોટાભાગના ખેડૂતો મૃગ બહાર લેતા હોય છે એટલે ચોમાસાની ચોમાસા દરમિયાન આ રોગનું જે નુકસાન છે એ વધારે પડતું એમાં જોવા મળે છે. તો ખાસ કરીને હસ્તબહારની અંદર દાડમનું માવજત તેમને લેવી પડે છે. ત્યારબાદ હાલમાં જે ખેડૂત મિત્રોને ત્યાં આ રોગનો પ્રશ્ન જોવા મળ્યો છે, તો એવા ખેડૂત મિત્રો જે રોગવાળા ફળો છે એ તોડ્યા બાદ જ રાસાયણિક જે ફૂગનાશક દવાઓ છે કે જે અન્ય આપણે એના માટે ટ્રીટમેન્ટ કરવા જે કરવી પડે, કેમ કે એ ફળોથી પણ બીજા ફળોની અંદર એ રોગ ટ્રાન્સફર થવાની શક્યતા છે. તો એની અંદર ખાસ કરીને ફળો તોડ્યા બાદ જે કોપર બેસ્ડ ફૂગનાશક દવાઓ છે એનો વપરાશ એ લોકો કરી શકાય છે. સાથે સાથે જે કોનેઝોલ ગ્રુપની દવાઓ છે જે આંતરપ્રવાહી દવાઓ છે ફૂગનાશક દવાઓ એનો ઉપયોગ જો ખેડૂત મિત્રો કરે તો સારી રીતે આપણે રોગને જે છે એ અટકાવી શકાય છે. ત્યારબાદ ખાસ કરીને જે વાદળછાયું વાતાવરણ હોય કે ભેજવાળું વાતાવરણ એવા વાતાવરણની અંદર જૈવિક જે ફૂગનાશક દવાઓ છે એમાં ટ્રાયકોડરમા છે કે સુડોમોનસ છે એવી જ દવાઓનો પણ ખેડૂત મિત્રો જો વપરાશ કરશે તો આપણે સંકલિત પદ્ધતિથી આ જે રોગ છે એનું નિયંત્રણ આપણે સારી રીતે મેળવી શકાય છે અને જે થતું નુકસાન છે દાડમની અંદર એ આપણે બચાવી શકાય છે.